નમસ્કાર, નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તો અત્યારે હાલ તૈયાર જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષોએ જે રીતે ટિકિટની ફાળવણી તો કરી દીધી, પરંતુ તેની સાથે વાદ વિવાદ, આક્ષેપ પ્રત્યાક્ષેપ અને ટિકિટનો કકળાટ પણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યો છે. ટિકિટનો કકળાટ એટલા માટે કારણ કે જ્યારે સૌથી પહેલાં આપણે વાત કરીએ લોકસભાની બેઠકોને લઈને, તો લોકસભાની બેઠકમાં જે સાબરકાંઠામાં જે ભીખાજી ઠાકોર કહો કે ભીખાજી ડામોર કહો, તેમણે જે ટિકિટ આપી દીધી હતી, પરંતુ ત્યારબાદ પણ તેમણે ક્યાંક અસંમતિ દર્શાવી અને ત્યારબાદ જે નામ ચેન્જ કરવામાં આવ્યું, જેમાં શોભનાબેનનું નામ જે સામે આવ્યું, શોભનાબેન બારૈયા કે જે મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. 2 વર્ષ પહેલાં મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેમની પત્નીને અત્યારે હાલ તો ટિકિટ આપવામાં આવી, જેને લઈને ભીખાજી ઠાકોરના જે સમર્થકો છે તેઓ અરવલ્લી કમલમ ખાતે પહોંચ્યા હતા, વિરોધ પણ કર્યો હતો. તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે ના, જે પહેલાં ટિકિટ હતી એ બરાબર હતી, ઠાકોર સમાજ સાથે અત્યારે હાલ તો અન્યાય થઈ રહ્યો છે, તે વિગતો સામે આવી. એની પહેલાં જે વડોદરાની જે આખો કિસ્સો બન્યો હતો કે રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયું હતું, ત્યારે કેતન ઇનામદાર હોય કે પછી જ્યોતિબેન પંડ્યા હોય, તેમના દ્વારા જે ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેને ક્યાંક જે ટિકિટ પણ બદલવામાં આવી, ત્યારે હવે ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની જે પેટા ચૂંટણી છે જેમાં ઉમેદવારો જાહેર કર્યા અને તમામે તમામ આયાતી ઉમેદવાર એટલે કે કોંગ્રેસના જે ધારાસભ્યો હતા તેઓ જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, જે પેટા ચૂંટણી થશે અને તેમાં પણ એના એ જ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી રિપીટ પણ કરી રહી છે, જેમાં પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા, માણાવદરથી અરવિંદભાઈ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સીજે ચાવડા, કે જેમના નામ રિપીટ કર્યા અને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જો રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે જગદીશભાઈ મહેતા કે જો રાજકીય વિશ્લેષક છે, જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જગદીશભાઈ, શરૂઆત હું આજે આપનાથી કરીશ. જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, સૌથી પહેલાં આપણે સાબરકાંઠા બેઠકની વાત કરીએ કે પહેલાં જે ભીખાજી ઠાકોર કહો કે ભીખાજી ડામોર કહો, તેમનું નામ ડિક્લેર થઈ ગયું અને પછી ક્યાંક નામ ચેન્જ થયું, જેમાં શોભનાબેન બારૈયાનું નામ આવ્યું ને હવે પણ ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. આ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ કેટલી યોગ્ય, શું કહેશો સૌથી પહેલાં તો? યોગ્ય તો લેશ માત્ર નથી, પરંતુ આ જે તાનાશાહી જેવું છે ને કે મેરી મરજી, ગમે એને ટિકિટ આપવી, ન સ્થાનિક સંગઠનના લોકોને પૂછવું, ન ઇન્ટરનલ ઓડિટ કે અથવા તો ઇન્ટરનલ સર્વે કર્યા વચ્ચે એનું માન રાખવું, ન નિરીક્ષક કે પરીક્ષક મૂક્યા હોય એનું માનવું, ન સેન્સ લેવા માટે જેની જે સમિતિ નહીં હોય એનું કંઈ માનવું, આ બધી ખોટી, જેને કહી શકાય હાવ બોગસ કે જેની કોઈ વેલ્યુ ન હોય, અથવા તો પક્ષે ધાર્યું હોય કે આ છગન મગનને ટિકિટ આપી છે, બાકી આ બધા પ્રોપરગંડા, તો એ પ્રકારની જે પદ્ધતિ છે એ ભારે નુકસાનકારક ભારતીય જનતા પાર્ટી માટે સાબિત થવાની શરૂઆત થઈ ગઈ છે અને ભવિષ્યમાં ભયંકર થશે. અત્યારે કદાચ સડનલી નહીં થાય, એનું કારણ એ છે કે આ જે કમિટેડ વોટર્સ, જે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે એક તો જીતવા માટે જરૂરી એવા વોટ તો છે જ, પોતાના ખિસ્સામાં છે, એટલે આ જે આપણે જે ચર્ચા કરીએ છીએ એ બાહ્ય રીતે કરીએ છીએ, પણ જો આપણને આટલી બુદ્ધિ હોય તો આપણને ટિકિટ ન મળે, એ લોકો ન્યા શું કામ પહોંચી ગયા હોય, એટલે એને તો આ ગણતરી હોય જ કે અમે આ 5 જણાના નામ જાહેર કરશું તો આવો જ ગધેડો થવાનો, મીડિયા લોકો હાહાકાર મચાવવાના, ફરાણું ઢીકણું. પરંતુ જે કર ઝુલાવે પારણું એ અવની પર રાજ કરે, એમ જેને આ સળગાવતા આવડતું હોય ને ઠારતા આવડતું હોય. આ ભાઈ ભીખાજી ઠાકોરનો તમે પહેલાનો વિડીયો જુઓ, 1.5 કલાક 2 કલાક પહેલાનો, એને કીધું કે મેં હજારો નહીં લાખો કર્મચારીઓ અરે મારા સપોર્ટરો રોડ ઉપર ઉતરી આવ્યા છે, એને આ અન્યાય સહન થાય ને એવું લાગે છે, મેં આમ કર્યું, આવી મોટી મોટી વાત કરી હતી. કમલમમાં જઈ આવ્યા અને ત્યાંથી પાછા રિચાર્જ થઈને આવ્યા તે શું કીધું કે મને ખબર નથી કોણ ત્યાં આવ્યું છે, હું તપાસ કરીશ કે કોણ કાર્યકરો છે એ અને શું છે તે. અને બાકી બીજી વાત એ પણ, ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું હોય, હું તો એનો સૈનિક છું ને, આદર્શ ફલાણું ઢીકણું થઈ ગયું કે નહીં, આને કહેવાય ડેમેજ કંટ્રોલ. દરેકની પૂછણી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની પાસે છે, એટલે એ અત્યારે દબાવી દે તો આ લોકો જેમ નાક દબાવો તો મોઢું ખુલે એમ અત્યારે છે.
પરંતુ લાંબા ગાળે આ સ્થિતિ સારી નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીને આ પોસાય એમ નથી. અને જો આનું અત્યારે જે થઈ રહ્યું છે કોંગ્રેસીકરણ કે વિપક્ષીકરણ જે થઈ રહ્યું છે એ ભવિષ્યમાં એને એટલું ભારે પડવાનું જે અત્યારે વિપક્ષોને પડી રહ્યું છે. એટલે આગામી ચૂંટણી જયારે પણ થવાની હશે, તમે આમ તો આ વખતે ડખો તો ભયંકર થવાના, અમારે સૌરાષ્ટ્રમાં અહીંયા છે, તમારે ત્યાં છે એટલું જ નહીં, વલસાડમાં કે સાબરકાંઠામાં કે બનાસકાંઠામાં છે એવું નહીં, અમારા અહીંયા સુરેન્દ્રનગરમાં એવું છે, રાજકોટમાં તમે હમણાં ચર્ચા કરીશું તો ત્યાં પણ એવું છે, અને અમરેલીમાં એવું છે, ઘણે ઠેકાણે છે. તો એ જે સ્થિતિ છે એ અત્યારે એક હથ્થું શાસન, અને બધાને ખબર છે કે કમસે કમ નરેન્દ્ર મોદીનો ચહેરો છે ત્યાં સુધી તો સત્તામાં તો વાંધો નહીં આવે, એટલે હજી ગાય જેવા થઈને બેઠા છે. પણ જયારે ઢીલ ઢીલ આવી એમાં અને થોડીક પકડ ઢીલી થઈ, ભારતીય જનતા પાર્ટી માટે આ જે આંતરવિરોધ છે ભસ્માસુર સાબિત થશે સાહેબ, લખી દા કોઈ સારી વાત નથી. રાજેશભાઈ, આપણે અત્યાર સુધી ક્યાંક પેલું કહે ને કે આંતરિક ડખાને લઈને કોંગ્રેસમાં વાત કરતા હતા, એના કોંગ્રેસમાં અત્યારે તો આંતરિક વિખવા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અત્યારે તો યોગ્ય કંઈ કામ કરતી નથી, હાઈકમાન્ડ શું કરે છે એ બધું આપણે બહુ કર્યું, પણ હવે તો આ ભારતીય જનતા પાર્ટીની બાબત સામે આવી છે. અને સાબરકાંઠાની તો આપણે વાત કરી, ક્યાંક વલસાડમાં પણ અત્યારે તો જે લેટર ફરતા થઈ ગયા છે કે ધવલ પટેલને અત્યારે તો ચેન્જ કરો, બહુ જરૂરી છે. બીજી બાજુ જોવા જઈએ તો જે પેટા ચૂંટણીની પણ વાત કરીએ, પેટા ચૂંટણીમાં પણ અત્યારે જે પાંચે પાંચ જે નામ જાહેર કર્યા તે આયાતી ઉમેદવારોના છે. ભારતીય જનતા પાર્ટીના જે સક્રિય કાર્યકર્તા હતા તેમાંથી કોઈનું નામ જ નથી, શું કહેશો? જો આપણે જયારે આ બધો વાતો ચાલતી હતી, જ્યોતિબેન પંડ્યાનો પહેલો એપિસોડ બહાર આવ્યો ત્યારે જ મેં કીધું હતું કે આ ઘાસના પૂળામાં તણખલા સમાન સાબિત થઈ શકે. દરેક ચૂંટણી જે છે એ જીતવા માટે લડાય છે, એ વાત સાચી છે, પણ એ ચૂંટણી જીતતા જીતતા જયારે સંગઠન હારતું જાય ત્યારે એની દૂરોગામી અસરો હંમેશા પડતી હોય છે, જે તમને અત્યારના ભવિષ્યમાં ના દેખાય. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીનું રાજપા અને ભાજપા વાળું જે અજુરિયા મજુરિયા વાળું થયું હતું એ પણ 2 થી 3 વર્ષ, એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દીપ્તિબેન શાહ, મુકુલભાઈ શાહને સાઈડ લાઈન કર્યા અને ટાગોર હોલમાં પહેલું અમદાવાદ શહેરના કાર્યકર્તાએ નાનું સંમેલન કર્યું 100-200 જણાથી, પછી લોકશાહી સુરક્ષા સમિતિ બની, એની પાછળ કોણ હતું શું એ તો પછી છેલ્લે બહાર આવે 3-4 વર્ષે, પણ આ બધી પ્રક્રિયાઓ જે છે એ શરૂ થતી હોય છે. અને જ્યોતિબેન પંડ્યા કંઈક બોલી ગયા અને કેતન ઇનામદારે રાજીનામાનો ડ્રામા કર્યો એટલે ઉમેદવાર બદલાઈ ગયા, એવું ના હોય. આની પાછળ જે છે એ મોટા નેતાઓ કોઈક પડદા પાછળ હોય. બીજી વસ્તુ એ છે કે જે ગતિથી કોંગ્રેસીકરણ ભારતીય જનતા પાર્ટીનું થઈ રહ્યું છે અને બિનજરૂરી થઈ રહ્યું છે, તમારી પાસે બધી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત, નગરપાલિકા 156 સીટ, 26 સંસદ સભ્ય, અને એ પછી પણ તમે કોંગ્રેસના લોકોને તમારી પાસે લો છો, એ અતિ જે ક્યાંક ને ક્યાંક આ અજંપાનો સરવાળો થઈ રહ્યો છે. અને નેતાઓ તો જગદીશભાઈ કીધું વાત સાચી છે, ભીખાજીભાઈ બોલાઈને કઈક લોલીપોપ પકડાઈ હશે, કાં તો ધમકાયા હશે, કઈક બીજું ત્રીજું કર્યું હશે, તો એ બહાર સ્ટેટમેન્ટ આપી દીધું. પણ જે પેલો કાર્યકર્તા છે ને, કાર્યકર્તા તો પાછો એના રવાડ એક વાર ચડ્યો. અને બીજી વસ્તુ એ છે કે એક જગ્યાએથી વિદ્રોહ થયો અને એનું પરિણામ મળ્યું, એ પરિણામ મળ્યું ને એટલે પછી વલસાડમાં આગ લાગે ને પછી રાજકોટમાં લાગે ને કોન્ફિડન્સ આવે કે હવે આ નેતૃત્વની સામે અવાજ ઉઠાઈએ છે તો પરિણામ મળે. અને આજે કોન્ફિડન્સ આવે ને નીચેના કાર્યકર્તાઓને હાઈકમાન્ડની સામે અવાજ ઉભો કરવાનો, એ પાર્ટીના સંગઠન માટે બહુ ખતરનાક વસ્તુ હોય છે, રેડ સિગ્નલ બરાબર છે. હવે એને અત્યારે સત્તામાં છે અને એમની પાસે લોકોનો મત છે, લોકોને આ બધા ઝઘડાથી કોઈ ફરક નથી પડતો કે ભાઈ તમે અર્જુનભાઈ લઈ આવ્યા, તમે પેલા લઈ ગયા, એમને તો જે છે ભારતીય જનતા પાર્ટી સાથે લેવા દેવા આવે છે, કમળના સિમ્બોલ સાથે લેવા દેવા આવે, એટલે બધી પેટા ચૂંટણી જેટલા લોકો આવે છે બધા જીતી જાય છે. તમે ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર 2-3 ઉદાહરણ જોડો, એ સિવાયના બધા જ જે લોકો જે પેટા ચૂંટણી લડ્યા છે જીત્યા છે. એટલે આ જે વાત છે ને, ભારતીય જનતા પાર્ટીના જે હાઈકમાન્ડના લોકો એવું સમજી બેઠા છે કે અમે ગમે તેને આપીશું છેવટે તો મોદીજી રોડ શો કરશે, મોદીજી આમ કરશે, અમિત શાહની રણનીતિ ઘોષવાશે, એટલે બધું સમુસૂત્ર થઈ જશે. પણ એની અંદર જે સંગઠનમાં ધીરે 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 બાકોરા સિસ્ટમમાં પડી રહ્યા છે, એ સમય જતા, જયારે અત્યારે તો નરેન્દ્ર મોદીનો સૂર્ય તપે છે, પણ સમય જતા જે છે એ તમારી પરિસ્થિતિ ગંભીર કરે. કોંગ્રેસે પણ જે સત્તામાં હતા સંગઠન ઉપર ધ્યાન નહોતું આપ્યું અને સંગઠનને લૂણો લાગ્યો, એના જ કારણે અત્યારે બેઠી નથી થઈ શકતી. અને ભારતીય જનતા પાર્ટી 2 માંથી આજે 400 નું સપનું સેવી શકે છે, કારણ કે એનું સંગઠન જે છે
એ મજબૂત હતું, એક સાંકળના જેવું મજબૂત હતું, અને તમામ સ્તરે એના એની સંલગ્ન જે સંસ્થાઓથી માંડીને બધી જ એની જે બેકબોન હતા એ બધાની સાથે એ મજબૂત હતું. પણ હવે અહીંયા લૂણો લાગવા માંડે, અને તમે હું કાયમ કહેતો આવ્યો છું તમે કોંગ્રેસથી લોકોને લો એટલે તમારું કલ્ચર જે છે એ કલ્ચર અભડાય અભડાય ને અભડાય. તમારી જે મૂળ વિચારધારા છે, તમારી જે કાર્યકર્તા નિર્માણ કરવા માટેની જે પદ્ધતિ છે, તમારા જે શાખાની અંદરથી તૈયાર થયેલા સ્વયંસેવકો છે અને એનએસયુ માંથી આવેલો છોકરો છે, એ બેની વચ્ચે આસમાન જમીનનો ફેર હોય, બંનેની વર્તણૂકનો આસમાન જમીનનો ફેર હોય, અને એ કલ્ચરને જે છે એ તમારે બેલેન્સ કરવું એ ખૂબ જ અઘરું હોય છે. અને ક્યાંક ને ક્યાંક આ થાય જ કે ભાઈ 156 છે હવે તો છોડી દો, પેલા 17 સામે રહે જ 5 વર્ષ સુધી, પછી અમે અર્જુનભાઈનું રાજકારણ પતી જાત 2029માં અર્જુનભાઈ એમને અમે ચૂંટણી લડવાની પરિસ્થિતિમાં ના આવત. પણ આ જે થઈ રહ્યું છે એ અતિના કારણે હવે આ કાર્યકર્તાઓ છે એમણે અવાજ ઉઠાવ્યો છે, એની પાછળ પણ કોઈ મોટી જે છે એ રમત ચાલી રહી હોય, કદાચ આ જે ગતિ છે એને અટકાવવા માટેની રમત હોય, કાં તો હાઈકમાન્ડના કાને વાત જાય એના માટેની રમત. સુરેન્દ્રનગરમાં આટલા મોટું સંમેલનો થવા, આજે ભીખાજી ઠાકોર માટે મેઘરજમાં બંધ પાડવો, રેલીઓ નીકળવી, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી, આપણે કોંગ્રેસના કકળાટ ઉપર તો ટેવાઈ ગયા છે. રાતે અડધી રાતે ફોનો તમે મારો લો તો મને ગોખેલી સ્પીચ હું તમને આપી દઉં. ભારતીય જનતા પાર્ટી માટે આ બધું નવું છે, એટલે પાછા આપણે જૂના જૂના ઉદાહરણો શોધી લાવવા પડે છે, એટલે આપણે આપણને અઘરું પડે છે. એટલે સવાલ એ છે કે તમે જે કેડર બેઝ પાર્ટીની વાત કરતા હોય, તમે કોંગ્રેસ કરતા એક અલગ કલ્ચરની વાત કરતા હોય, અને જ્યારે તમે કોંગ્રેસ જેવા દેખાવાની શરૂઆત કરો ત્યારે ક્યાંક ને ક્યાંક તમને એ નુકસાન થતું હોય છે. આજે સંગઠનમાં થશે, સંગઠનની નિષ્ક્રિયતા, સંગઠનની જે નબળી, એ કાલ ઉઠીને તમને મોટી ચૂંટણીમાં નહીં નડે તો નાની ચૂંટણીઓમાં નડશે. તમારે નગર પંચાયત થી આ બધો ઝઘડો જે છે ને નગર પંચાયત સુધી જશે, અને નગર પંચાયત થી એ ઝઘડો પછી વધતો જશે. એટલે આ લૂણો લાગ્યો છે, સમજી જાય તો સારું છે, નહીં સમજે તો આજ નહીં તો 2-3 વર્ષે જે છે એ ભારતીય જનતા પાર્ટીનું આ કોંગ્રેસીકરણ એમને ખૂબ જ ભારે પડવાનું. ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીને એમ કહેવાતું હોય છે કેડર બેઝ પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, પણ અત્યારે આ તો શરૂઆત થઈ છે, શરૂઆત થઈ છે તેમાં પણ જે રીતે તમે જ કહ્યું ને કે ભીખાજી ઠાકોરને જે કમલમ ખાતે બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ જે કોઈ પણ ચર્ચા વિચારણા થઈ ને ત્યારબાદ તેમણે એમ જ કહ્યું કે ના હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કાર્ય કરીશ. આ તો જ શરૂઆત થઈ છે, પરંતુ જ્યારે લોકસભાની જે ચૂંટણી છે જે જેમ જેમ નજીક આવશે, આપણે અહીંયા 7 મે અત્યારે આવતું જે ચૂંટણી છે ત્યાં સુધીમાં ક્યાંક વધારે પડતું અસર કરે તેવું લાગી રહ્યું છે આવનારા સમયમાં. અસર તો ચોક્કસ જ કરશે, પણ રાજેશભાઈએ કીધું એમ કારણ એવું છે ને કે તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે કેડરથી તૈયાર થયેલી જે પેઢી છે, ભલે એને માથે ધોળા વાળ આવી ગયા હોય, પણ એના પાસે શું હોય, રાષ્ટ્ર નિર્માણ આ એક શબ્દ છે, ભારત માતાને વૈભવના પરમ શિખર ઉપર પહોંચાડવો આ બીજો એક મંત્ર છે, પછી અંત્યોદયની ભાવનાથી કામ કરી છેવાડાના લોકો સુધી કામ કરવી અને હિન્દુત્વને પ્રખર બનાવવું, આવા જે કેટલાક લોકોને ઠાસી ઠાસીને ભરેલા છે, એટલે એકાત્મ માનવવાદ, હા એ હા, એટલે આ બધામાં તમે જુઓ સત્તા નામની ચીજ ક્યાંય આવતી નથી, આ બધામાં સમર્પણ નામની ચીજ આવે છે, સત્તાની ભોગવાની કોઈ વાત આવતી નથી, અને એ રીતે લોકો તૈયાર થયા છે, કારણ કે એને ખબર છે કે મળવાનું કઈ નથી ગુમાવવાનું છે, એટલે એ લોકોની કેડરથી હવે થાય છે કેવું, કોંગ્રેસ માંથી જે લોકો આવે રાતોરાત આવે, ટિકિટ મળી જાય, મંત્રી બની જાય અને દુનિયાભરની લક્ઝરી ગાડીથી માંડીને બધામાં ફરવા માંડે, લાખો કરોડોમાં આલોટવા માંડે, તો એક વસ્તુ તો નક્કી થાય કે તમે લાંબા વાહે ટૂંકો જાય મરે નહીં માંડો થાય. પછી આ લોકોને એમ થાય કે અરે મેં મારી જિંદગીમાં તો કોઈ દિવસ આવું ક્યાંય ભાડું નહીં, મેં તો કોથળા પાથરીને જિંદગી કરી છે, મેં અડધી ચડી પડીને આખી જિંદગી આદિવાસી પાછળ મૂકી દીધી છે, અને આ ભાઈ કાલ હવારમાં આવ્યું ને અત્યારે નાખ્યા માગ લીધે એટલા પૈસા છે, એટલે એમ જેમ ઠાકર સાહેબે કીધું વાત હકીકત છે, એમ બધું બગડવાનું, અને એ બગડવાનું એ કેવો છે લુણો કે તમને જયારે એક વસ્તુ કહું, જયારે એક ઝાડવાનું છૂટું હોય ને બધા એ ગાયને લાગે લોહી નીકળું, એટલે સાધુની જે હતા ને બધા લોકો કાપી નાખતા હતા, છૂટું કાપે વળી પાછું કોળાય, છૂટું કાપે વળી કોળાય, છૂટું કાપે વધી કોળાય, એ સાધુને કીધું બા છૂટાનું બહુ થાય છે ને ગાયને લાગે છે, એને કીધું સાધુએ શું કર્યું, એને પાણી પાવાનું ખાતર નાખવાનું શરૂ કર્યું, અરે ઓલા બધા કીધું કે નડતર રૂપ છે આને ક્યાં તમે મોટું કરો છો, એને કીધું આને મોટું કરવા દો,
તો વાવાઝોડું આવે એટલે મૂળ ખોટું વયું જાય, કારણ કે આ ખૂટો એમને મજા નહીં આવે, આમ આપણને લાગ્યા જ કરશે એમ. આ જેજુ છે વાવાઝોડું આવશે આના પછીની કોઈ પણ 2-3 ચૂંટણીમાં, આ શિસ્ત નામનું જે ઠૂઠું છે ને મૂળ હોતું હોય જવાનું ભારતીય જનતા પાર્ટીમાં જો આ રીતે કરાવશે તો. એટલે આ અત્યંત ખરાબ પરિસ્થિતિ છે અત્યારે સત્તાના મદમાં બે બાજુ છે. અત્યારે પક્ષની જે પાસે હાલત કેવી છે, હાઈકમાન્ડ જો આજે સીએમ સીઆર પાટીલે કમલમમાં શું કીધું બધા ધારાસભ્યોને કે મારે તમારી કોઈ સમસ્યામાં મને રસય નથી, સમસ્યા થઈ ગયા પછી એના રોજણા રોવામાં મને રસ નથી. હું તમામ ધારાસભ્યોને કહું છું, જે 156 ધારાસભ્યોને બોલાવ્યા હતા 100 જ આવ્યા હતા, 56 નતા આવ્યા, પણ એને કીધું કે મારે તમને કેવું, તમે લોકો 1-1 લાખ લીડ ની મને અહીંયા આંગળી ઊંચી કરીને કહ્યું કે 1-1 લાખ ની લીડ અપાવશો, કારણ કે એક લોકસભામાં સામાન્ય રીતે 5-7 લાખ ઓલા 5-7 ધારાસભા ની બેઠક હોય છે. તો એને એનું ને એનું ચાલુ રાખ્યું કમઠાણ. તમે જુઓ કોઈ કાર્યકર્તાઓની લેશ માત્ર વેદનાની વાતે એને સાંભળી નહીં, કારણ એ લોકો શું માને છે આ સીઆર પાટીલ જેવા લોકો અત્યારે જે સત્તા ઉપર કાબિજ છે એ લોકો એમ માને કે અગર ખિલાફ હે તો હોને દો જાન થોડી હે, એ સબ તો ધુઆ હે કોઈ આસમાન થોડી હે, એ ઓલા રાહત ઇન્દોરી જેમ માને છે. એવા આ લોકોનો વિરોધમાં આવે શું, સત્તા ઉપર તો આપણે છીએ, અમે અત્યારે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જીતાય છે, કમલ નામની બ્રાન્ડ ઉપર જીતાય છે, મારું માઇક્રો પ્લાનિંગ જીતે છે, હું બુથ લેવલનો કાર્યકર્તાને ગોઠવી એટલે જીતે છે, તો આ બધા તો સપન સપા છે એટલે. પણ પક્ષ પણ તમારી જાણ ખતર, પક્ષના જે ધારાસભ્ય ઉમકારો એકે ન કર્યો, પણ એ લોકો અમીર ખાને એ પણ એવું જ રાહત ઇન્દોરીની ભાષામાં કહું તો એ પણ એવું જ વિચારે છે કે લગે જે આગ તો આયંગે ઘર કઈ જદ મેં, યહાં પે સિર્ફ હમારા મકાન થોડી હે. તમે લખી રાખજો જે દિવસે આ સત્યાનાશ થશે તે દિવસે ભાજપનું સદ્દુય નિર્મૂળ થઈ જશે, કઈ હું એક જ હેરાન થાય એવું નથી. એટલે આ મેં તમને કીધું ને એમ સ્થિતિ બહુ ડેન્જર છે, ભારતીય જનતા પાર્ટીએ આવું ના કરવું જોઈએ. અમારે ત્યાં 2 દિવસ પહેલા પરસોત્તમ રૂપાલા માનનીય મંત્રી શ્રી પધાર્યા હતા આ વિવાદ પહેલા અહીંયા અમારા પ્રેસે મુલાકાતે, ત્યારે મેં એને કીધું હતું તમને આ નથી લાગતું કે આ ભયંકર રીતે સળગ્યું છે ભારતીય જનતા પાર્ટી માટે નવું કહ્યું, જેમ રાજેશ સાહેબે કીધું કે આપણે કોંગ્રેસ ની સાથે તમે રાતના ફોનો કહ્યું તો આપી શકતા હતા, ભાજપ માટે નવું ગણાય? તો મેં એ પ્રશ્ન એને પૂછ્યો એટલે એને કીધું ખરું કે અમારો પક્ષ હવે એવડો મોટો થતો જાય છે કે જેની સીમા નથી રહી, એમાં અત્યંત મહત્વકાંક્ષીઓ, અનેક પ્રકારની વિચારધારા વાળાઓ, અનેક પ્રકારની લાલચ વાળા, અનેક પ્રકારના છેડા વાળા એવા લોકો આવી ગયા છે. એટલે હવે એના માટે એક નવી શિસ્ત સમિતિ બનાવવી પડશે, અમારી જે પરંપરાગત છે નહીં હાલે. એટલે જો આવું ખરેખર કઈ થશે તો ઠીક છે, નહીં તો અન્યથા બધું સરવાળે ધરાશય થઈને ઉભું રહેશે એવું અત્યારે દેખાય છે. રાજેશભાઈ, જયારે આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ભરતી મેળો ક્યાંક ભારે પડ્યો હોય તેવું નથી લાગતું? કારણ કે ચલો એક બાજુ લેવાની બાબતો તો અત્યારે હાલ જોવા મળી રહી છે, પરંતુ આ લેવાની બાબતોમાં પણ અંદર અંદર કકાટની પરિસ્થિતિ છે, અને બીજી બાજુ ક્યાંક આ એક માહોલ છે, એક એમ ક્યાં તક છે કોંગ્રેસ માટે, પણ કોંગ્રેસ આ તક ઝડપી નથી શકતી તે પણ ક્યાંક અત્યારે હાલ તો વાસ્તવિકતા છે ને. જો જગદીશભાઈ જે શેર કીધો ને એની બે આગળની પંક્તિ એવી છે કે સભી કા ખૂન હે શામિલ યે ભાજપા મેં સિર્ફ હાઈકમાન્ડ કા તોડા હે, મારે બીજો શબ્દ વાપરવો નથી. એટલે આ લાગણી છે ને, આ લાગણી અત્યારે ઠેર ઠેર દરેક કાર્યકર્તામાં નહીં, આપણે ડિબેટ પૂરી થાય ને ઓફ ધ રેકર્ડ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ પાસે બેસીએ તો એ બિચારા કહે છે કે અમે નથી બોલી શકતા, તમે બોલજો એમ. એટલે આ આ સ્થિતિ છે, અને આ તો મહત્વાકાંક્ષીઓનો મેળો છે, અને જેણે 25-30 વર્ષ પાર્ટી માટે બિલકુલ પાર્ટીના વિચાર પ્રમાણે પાર્ટી મોટી થાય એના માટે આપ્યા હોય, એ લોકો એમ જોવે કે કાલ આવેલા ટેસ્ટ ટ્યુબ નેતાઓ અચાનક મંત્રી થઈ જાય તો સ્વાભાવિક જ છે પીડા થવાની, તો માનવ સહજ સ્વભાવ છે. એટલે આ જે પીડા છે, આ જે વેદના છે, એને વાચા નહીં મળે, એને સાંભળવા માટેના કાન નહીં મળે. જો કોંગ્રેસે આ જ કર્યું, દિલ્હીમાં બેઠેલા નેતાઓના કાનની આજુબાજુ જે 4-5 અવાજ પડતા હતા એના ઉપર આખી કોંગ્રેસ ચલાઈ, અને છેવટે કોંગ્રેસની સ્થિતિ શું થઈ. બીજું તમે કોંગ્રેસનું એક કારણ જુઓ, કોંગ્રેસના પતનનું સૌથી મોટું કારણ ચીમનભાઈ પટેલનું જનતા દળ ગુજરાતનું આખે આખું વિલીનીકરણ થયું, મોટી લાયબિલિટી લઈને આવ્યા એ લોકો, અને પછી રાજપા ગયું આખું શંકરસિંહ વાઘેલા વાળું, બીજી મોટી લાયબિલિટી આવી એમની અંદર, તો 2-3 જૂથ હતા, આ પાછા 2 ફેક્ટર ઉમેરાયા, અને આ બધો જે ભાર એને હાચવવાનો, એ નેતાઓને હાચવવાનો, નેતા હાથે આવેલા ધારાસભ્યોને હાચવવાના, કાર્યકર્તાઓને હાચવવામાં, એમાં હાચવવા હાચવવામાં પોતાના ઘરના છોકરા હાચવાયા નહીં, અને છેવટે કોંગ્રેસની આ સ્થિતિ થઈ. ભારતીય જનતા પાર્ટીમાં આ જ થઈ રહ્યું છે.
એમના અને ઘણા બધા લોકો એમ કે છે કે જેને કોન્ફિડન્સ છે કે ભાઈ દાખલા તરીકે રાજેશભાઈ, રાજેશભાઈ તો બિલકુલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિવારના સમર્પિત વ્યક્તિ છે, એમને તો કશું નહીં મળે તો પણ ચાલશે, એટલે એને આપવાનું જ નહીં, કે આ માણસ અવાજ ઉઠાવવાનો જ નથી, એ તો સમર્પિત છે, એને એને ખપી જવા માટે જ આપણે ઓટા મૂકી દો. આ બધી જે પરિસ્થિતિ થઈ રહી છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક, અને ભરતી મેળો હોય પણ તમે 24/7 પેલો મંડપ જ ના છૂટે કમલમમાં, એવા ભરતી મેળા હોય, રણનીતિ રૂપ તમે લઈ આવો, ચલો કે ભાઈ તમારે સૌરાષ્ટ્રમાં તમે નબળા છો કે આદિવાસી બેલ્ટમાં નબળા છો, 4-5 નેતાઓ ત્યાંથી લઈ આવ્યા રણનીતિના ભાગે, બરોબર, તમે ત્યાં સુધી એમ કહી દો કે સરપંચે આપણી સામેની ચૂંટણી લડ્યો હોય તે એને લઈ આવો, તો પછી જે રૂપાલા સાહેબ કહે છે તમે જાતે જ બધું ભેગું કરો છો તો પછી અલગ શિસ્તમિતિ બનાવશો, બની શકે કે શિસ્તમિતિ ની અંદર પાછા કોંગ્રેસના 5 જણા બેઠા હોય, તો કોંગ્રેસમાં કેવી શિસ્તી આપણે જાણીએ છીએ, જેપીસીસીના પગથીએ કાર્યકર્તા જે છે એ પક્ષના પ્રમુખ સામે જો ખિસ્સામાં બાકસ હોય તો બીડી માંગે, અને ખિસ્સામાં બીડી હોય કે બાકસ આપો, આટલી બધી પારદર્શિતા ત્યાં કાર્યકર્તા ને પ્રમુખ ની વચ્ચે છે. હવે એ સ્થિતિ તમારે જો લાવી હોય કમરામાં તો જે ચાલે છે ચાલવા દો, અને આને એટલે જ મેં કીધું આ બધાની દૂરોગામી અસર આ જે થઈ રહ્યું છે ને એનું ચૂંટણીની હાર્જિત ઉપર 26 સીટ ઉપર અત્યારે હું નથી જોતો કે કોઈ બહુ મોટો ફરક પડી જાય, કારણ કે માર્જિન એટલા મોટા છે, પબ્લિકનું પરસેપ્શન એમની સાથે છે, નરેન્દ્ર મોદીનો ચહેરો છે, અને જયારે ગુજરાતનું ઇલેક્શન નરેન્દ્ર મોદી માટે લડાતું હોય, ભૂપેન્દ્ર માટે લડાતું હોય, નરેન્દ્રભાઈ રોડ શો કરીને જીતાડી જતા હોય, તો આ તો એમની પોતાની ક્રેડિબિલિટી ઉપર છે, એમાં નથી જોતો. પણ ચૂંટણી જીતતા જીતતા તમે ક્યાંક સંગઠનને હારી જાઓ, એ સૌથી મોટો સવાલ ઉભો થાય છે, અને એટલે તમારે આત્માને બચાવવો છે કે શરીરને બચાવવું છે, આ નક્કી કરવાનો સમય ભારતીય જનતા પાર્ટીને આવ્યો છે. આપણે અત્યાર સુધી કોંગ્રેસને સલાહ આપતા હતા, કોંગ્રેસે માળીએ ચડાઈ, ભારતીય જનતા પાર્ટીને આપવાનું શરૂ કર્યું છે, લેવી હોય તો ઠીક છે, નહીં લે તો કોંગ્રેસના ફાયદામાં છે આ બધી જ વસ્તુ. કોંગ્રેસની વાત કરીએ તો લોકસભામાં સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક ઉપર અત્યારે હાલ તો જે કોકડું ગૂંચવાયું છે, અને મેઇનલી સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક ઉપર પણ કોકડું ગૂંચવાયું છે, શું કહેશો તેને લઈને? પણ પ્રોબ્લેમ એવો જે જૂથવાદ વાળી વાત છે, પેલા પરેશ ધાનાણી એ પ્રજાની ડિમાન્ડ નથી, એ હાઈકમાન્ડની ડિમાન્ડ છે. તમે લખી નાખો કેવા રાજકારણ ચાલે છે. પરેશ ધાનાણીએ ના પાડી દીધી પેલા લેખિતમાં, પછી પાછા મૌખિકમાં, હજી પણ ના પાડે છે, અને કે છે કે હું અણવર બનવા તૈયાર છું, વરરાજો નહીં, તેમ છતાં આ લોકો કે છે તમે લડો લડો. એની પાછળ પણ જુદા રાજકારણ છે કે એ અહીંથી હારી જાય એટલે ભવિષ્યમાં એ ક્યારેય ન કરે, નારાયણ ને કોંગ્રેસ જો સરકાર ઉપર આવવાની થાય તો આનો કોઈ દાવો ન રહે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુધીનો. હવે આ અંદરની વાતો છે, પરેશ ધાનાણી નું ચેપ્ટર છોડો. બીજું અત્યારે જે લોકોની લાગણી શું છે રાજકોટમાં, બે જ નામ છે જેને તમે ગમે ત્યાં સર્વે કરો, 6 જણાના નામ આપો, બે ને ઉપર તમને સૌથી વધુ ટીક મળશે. એક છે લલિત કગથરા, બીજું છે ડોક્ટર હેમાંગ વસાવડા. હવે આ બંને લાયક, સક્ષમ અને બધી રીતે કેપેબલ, અને લડવા કમસે કમ ફાઇટ આપવા માટે તેને રેડી. લલિત કગથરા વિશે તો કઈ કહેવા જેવું મારે છે નહીં, બધા લોકોને જાણે છે, હેમાંગ વસાવડા વિશે આખું રાજકોટ જાણે છે. પણ હવે એને નહીં આપીને ઇન્દ્રનીલ રાજગુરુ, કારણ કે શક્તિસિંહજીના નજીકના ઓલામાં છે, જેની કોર કમિટી જેવું કયો કે કિચન કેબિનેટ કયો, એમાં ભાઈ છે, એટલે એમ કે છે કે હું, એટલે કે ઇન્દ્રનીલ રાજગુરુ પોતે અથવા તો એના એક મિત્ર એટલે કે પટેલ એક છે સુરાણી કરીને, તો એમ કે એને મત આપો. જે ભારતીય જે આમાં રાજકોટના એક પણ નાગરિકને આવી ઈચ્છા નથી કે ઇન્દ્રનીલભાઈ પોતે લડે અથવા તો સુરાણીભાઈને લડાવે, બધાની ઈચ્છા એવી છે કે આને બે જ ગણા ફાઇટ આપી શકે એમ છે લલિત કગથરા અથવા હેમંત વસાવડા. પણ પક્ષમાં આવું કઈ થવા દેતા નથી, એટલે અત્યારે કોકડું ત્યાં ગૂંઠવાયેલું છે રાજકોટનું. અને રાજેશભાઈ, જે મેં એક બાબત મેં આપને પૂછી હતી કે આ જે બધું અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે, જે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, પછી જે હમણાં રાજપૂત સમાજ ઉપર જે ટિપ્પણીની બાબત પણ સામે આવી હતી પરષોત્તમ રૂપાલાની, કે જેમાં અત્યારે સમાજ પણ અત્યારે તો આગળ આવ્યો છે, સાબરકાંઠામાં જોવા જઈએ તો ઠાકોર સમાજ પણ આગળ આવ્યો છે, પણ આ એક એમ કહેવાય ને કે એની સામે અત્યારે તો કોંગ્રેસ પાર્ટી હજુ પણ ક્યાંક આગળ આવતી નથી, એની એ પરિસ્થિતિ છે. આપણે પહેલાં પણ ક્યાંક ચર્ચા કરી હતી કે ના, હજુ પણ એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટી જીતવાની બાબત પર અત્યારે નથી ચર્ચા કરતા, પણ એક એવી પણ પરિસ્થિતિ કે પરસેવો અત્યારે લાવી દે ભારતીય જનતા પાર્ટીને, પરંતુ એ પણ ક્યાંક જોવા મળતું નથી, એટલે એમની પણ સક્રિયતા લઈને આપણે શું કહેશો? જો ભગવાન પાછલા બારણે મદદ કરવા માંગતું હોય
પણ તમારે તો તમારો પુરુષાર્થ કરવો પડે ને. આજે ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ થઈ છે, એ સ્થિતિ પછી આપણે ભાજપની નકારાત્મક ચર્ચા પણ કરીએ છીએ. નકર આજથી 20 દિવસ પહેલા એવી સ્થિતિ હતી કે શું ચર્ચા કરીશું લોકસભાની ચૂંટણી દરમિયાન, એ વિષય હતો. કઈ સીટ માટે ચર્ચા કરીશું એ વિષય હતો. એટલે મેં કાયમ કીધું છે, જે 4-5 સીટો છે જેની અંદર એમણે મોટા એમના નેતાઓને ઉતાર્યા છે, અમિત ચાવડા હોય, સુખરામ રાઠવા હોય, કે આપણે અહીંયા જ્ઞાનીબેન છે બનાસકાંઠાની અંદર, આ બધી સીટ ઉપર. કારણ કે તમે હારો છો કેવી રીતે ને, એ પણ બહુ મહત્વનું હોય છે. તમે 5 લાખની સીટ વડોદરાની સીટમાં 1.5 લાખના માર્જિનથી હારી જાઓ તો એ પણ તમારો એક વિજય છે. કારણ કે એ જે 3-3.5 લાખ તમે ભારતીય જનતા પાર્ટીના મત ઓછા કર્યા છે, એ આવનારી ચૂંટણીની અંદર તમને કામમાં લાગવાના છે. નીચેની વિધાનસભાઓમાં તમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અને કોંગ્રેસ જે છે એનું એક પ્રેરક બળ બનવાનું છે કે ભાઈ અમે અમારા આટલા ગુમાયેલા વોટ પાછા લીધા. એટલે બધી ચૂંટણીઓ જે છે એ જીતવા માટે નથી હોતી, ઘણી બધી ચૂંટણીઓ જે છે એ તમારા સંગઠનમાં પ્રાણ ફૂંકવા માટે હોય છે. હવે એવી રીતે જો લડે અને ફોકસ કરીને લડે કે જ્યાં તાકાત લડાવવાની છે ત્યાં આગળ, તો હું સમજુ છું કોંગ્રેસ માટે રાજનીતિ છે ને તો સંભાવનાઓનો ખેલ છે. ક્યારે એવું આપણે ના કહી શકીએ કે હવે આ પૂરું થઈ ગયાનું, આ ક્યારે ઊભો નહીં થઈ શકે. આપણા દેશની અંદર એવા એવા દાખલા જોયા છે કે જે સાવ ખતમ થઈ ગયેલી રાજનીતિ, 15-20 વર્ષે એ વ્યક્તિની રાજનીતિ પાછી જે છે એ ટાઈમ લાઈન ઉપર આવી જાય. એટલે એમાં કેવી રીતે લડો છો તમે એ બહુ મહત્વનું છે, કેવી રીતે હારો છો જીતો છે એ મહત્વનું નથી. એટલે જો એવી રીતે ફોકસ કરીને લડશે અને આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા એમને આવડશે, કારણ કે એ પણ તો આવડવું જોઈએ ને. તો હું એવું સમજુ છું કે આ 2-3 સીટ હોય જેની અંદર તમે ઇન્ટરેસ્ટિંગ પરિણામ જે છે એ લાવી શકો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને હવે જોવાનું એ રહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તો ભડકાની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કોંગ્રેસ પાર્ટી હવે કેવી રીતે આગળ આવે છે, ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે, તે તો આવનારો સમય જ બતાવશે. જગદીશભાઈ, રાજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમ નમસ્કાર.